દીવમાં વરાંગબારા અને વાડી વિસ્તારની પ્રજાએ દાદરાનગર હવેલીના સાંસદ સ્વ મોહનભાઈ ડેનકરને કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ન્યાય માટે ઉઠાવી માંગ. દાદરાનગર હવેલીના 7 ટર્મથી ચૂંટાયેલા લોકલાડીલા સંસદ સ્વર્ગીય શ્રી મોહનભાઈ ડેલકરનું અચાનક નિધન થતાં દમણ અને દાદરાનગર હવેલીની પ્રજા સ્વર્ગીય મોહનભાઈને ન્યાય મળે તે માટે સિલવાસના રસ્તાઓ પર ઉતરી આવેલ, ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે પણ વણાકબારા અને વાડી વિસ્તારની પ્રજાએ કેન્ડલ માર્ચ યોજી સંસદ સ્વર્ગીય શ્રી મોહનભાઈ ડેલકરને ન્યાય મળે તે માટે માંગ ઉઠાવી દીવના વણાકબારા ખાતે આઝાદ ચોકથી બસ સ્ટેન્ડ ગ્રાઉન્ડ સુધી કેન્ડલ માર્ચ યોજાઈ, જે અંતર્ગત વણાકબારા અને વાડી વિસ્તારના માતાઓ, બહેનો, યુવાનો, વડીલો, કર્મચારીઓ, વર્ગ પટેલો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત નાના બાળકો પણ સ્વર્ગીય મોહનભાઈના પોસ્ટરો લઈને મોહનભાઈને ન્યાય મળે તેવા નારાઓ સાથે આઝાદ ચોકથી લઈને મુખ્ય માર્ગ પરથી બસ સ્ટેન્ડ ગ્રાઉન્ડ પર કેન્ડલ માર્ચ પહોંચાઈ હતી, જ્યાં લોકલાડીલા સંસદ સ્વર્ગીય શ્રી મોહનભાઈની તસવીર પર ઉપસ્થિત તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરીને 2 મિનિટ મૌન રાખીને તેઓને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જે અનુસંધાને દમણ યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે લોકોની સેવામાં સ્વર્ગીય શ્રી મોહનભાઈ ડેલકરે પોતાનું બલિદાન આપી દીધું હતું, તે વ્યર્થ જશે નહીં. તેઓએ માત્ર દમણ અને દાદરાનગર હવેલીની પ્રજાના પ્રશ્નો માટે જ નહીં પરંતુ દીવની પ્રજાના પ્રશ્નો પણ લોકસભામાં ઉજાગર કર્યા છે અને તે માટે એક લાગણીના ભાગરૂપે આજે દીવની પ્રજાએ પણ પરમ શાંતિ માટે અને તેઓના પરિવારને ન્યાય મળે તે માટે માંગ ઉઠાવી છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ અનુસંધાને તેઓની સાથે દીવ યુથ એક્શન ફોર્સના પ્રમુખ રાહુલ રાઠોડ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. અમે લોકોએ મોહનભાઈ ડેલકરજીને આત્માને પરમ શાંતિ મળે એના માટે સદનથી કાર્યક્રમ રાખ્યો છે. અમારો પર્પસ એ છે કે મોહનભાઈ ડેલકરજીને કોઈ પણ સંજોગે ન્યાય મળવો જોઈએ. આજે અમને એ સંજોગોમાં આવીને પ્રદેશને ધ્યાનમાં લઈને એમને દુઃખ અને પીડા જે પ્રશાસન દ્વારા આપવામાં આવતી હતી તે બધીને ધ્યાનમાં લઈને મોહનભાઈ ડેલકરજીએ આપણા પ્રદેશના લોકોને બચાવવા માટે એમણે આત્મહત્યા કરવી પડી એમ કહેવાય કે એમણે બલિદાન આપ્યું અને એમણે શ્રી સુસાઇડ નોટમાં 40 નામ લખ્યા છે, જેમાં પ્રદેશના મુખ્ય પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું નામ પણ જગ જાહેર થઈ ચૂક્યું છે. તો અમારી ડિમાન્ડ છે કે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પોતે જ નૈતિકતાની આધારે રાજીનામું આપી દેવું જોઈએ, અમને પદ છોડી દેવું જોઈએ અને દમણદીવ પ્રશાસનના પદ પરથી અમને નીકળીને તાત્કાલિકપણે અહીંયાથી ચાલી જવું જોઈએ અને ભારત સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે આવા વ્યક્તિને તાત્કાલિકપણે હટાવે, તેમજ મહારાષ્ટ્ર સરકારને અને ભારત સરકારને વિનંતી કરીએ કે જે પણ દોષી હોય એમના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને જલ્દી કાર્યવાહી કરવામાં આવે. એના જ ઉદ્દેશથી અમે દમણમાં પણ અને દીવમાં પણ આ રેલીઓ કરી શ્રદ્ધાંજલિ કરીને અમે ન્યાયની માંગ કરી રહ્યા છીએ. દમણ અને દીવ પણ એ બતાવવા જઈ રહ્યું છે કે અમે પણ પડોશીના નાતે અમે મોહનભાઈના પરિવાર સાથે અને મોહનભાઈને ન્યાય આપવા માટે અમે સાથે મળીને પરિવારને સહયોગ આપી દીધી. આજ દિવસે અમે વણાકબારા ખાતે આ દીવ તરફથી એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપ્યો.